મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષે થોડો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વધારે થયો હતો અને આપણે આપણા જિલ્લાની બાજુમાં આવેલા જે ડેમો છે એમાંથી પાણી છોડ્યા અને એટલે ભાદર નદીની અંદર પાણી આવ્યા અને વરસાદ પણ થયો, એને કારણે ઘેર વિસ્તાર અને ભાદરકાંઠાના નદીના કાંઠાના વિસ્તારો છે એની અંદર પાક નુકસાન થયું હતું. આપણે એનો સર્વે કર્યું હતું અને પછી સરકારે આ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2021 જાહેર કરેલું છે અને એની અંદર આપણા જિલ્લાના કુલ 71 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તરાણાના 41, રાણાવના 7 અને પોરબંદરના 23 એમ બધા ગામોનો સમાવેશ કર્યો છે. આ સમાવિષ્ટ ગામોની અંદર આપણે સરકારે જે સૂચના આપી છે એ મુજબ 25/10/2021 થી 20/11/2021 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે અને ઓનલાઈન અરજી કરવા માટે અસરગ્રસ્ત જે ખેડૂત હોય, જેને પાક નુકસાન થયું હોય, એ ખેડૂતોએ એ ગામના ગ્રામ પંચાયતમાં VC મારફત અરજી કરવાની છે અને અરજી કરવા માટે એણે 7/12 આઠા લઈ જવાના છે. વાવેતર જો 12 નંબરમાં હોય તો ઠીક, નહીંતર વાવેતરનો તલાટી મંત્રી પણ પ્રમાણપત્ર પણ લેવાનું છે. પછી બેંકની ડિટેલ લઈ જવાની છે અને આધાર કાર્ડ લઈ જવાનું છે. બેંક ડિટેલ પણ જો આધાર કાર્ડ લિંકેજ હોય એ બેંક આપો તો વધારે સારું, કારણ કે આધાર બેઝ ઉપર પ્રયત્ન કરવાનો છે. પછી સંયુક્ત ખાતેદાર હોય એ લોકોએ સંમતિપત્રક પણ આપવું પડશે અને અરજી કરવાનો સમયગાળો ફરીથી વાત કરીએ 25 ઓક્ટોબર 2021 લઈ અને 20 નવેમ્બર 2021 સુધી છે. આ ગાળા દરમિયાન અરજી બિનચૂક કરી લેવી અને જેને નુકસાન થયું હોય એને ખાસ અરજી કરી લેવી અને સહાયનું ધોરણ પણ સરકારે નક્કી કરેલું છે. 1 હેક્ટરે 13,000 વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય આપશે અને મિનિમમ 5,000 સહાય આપશે. એટલે આ પ્રમાણે તમામ ખેડૂતો જે અસરગ્રસ્ત પાયમાં છે એને મારી વિનંતી છે કે સમયગાળા દરમિયાનમાં અરજી કરી અને અરજીમાં સહી કરી અને ગ્રામ સભા સુધી પહોંચતી થઈ જાય એની કાળજી લેવી.